नमस्कार दर्शक मित्रों, कच्छ उदय टीवी समाचार में आपनु स्वागत छे। हूँ छू दीपिका पांचाणी। समाचार की शुरुआत में एक नजर मुख्य समाचारों पर। कच्छना किसानों वीज कंपनी सामे कर्यु विरोध प्रदर्शन। वीज कंपनी की कामगिरी स्थगित करवा खेडूतोए करी मांग। किसान संघ की मांग नहीं संतोषाय त्यां सुधी कराशे विरोध प्रदर्शन। भचाउना चिरई में एलसीबी नो सपाटो, 13.5 लाख नो विदेशी शराब पकड़ायो। कुख्यात बुटलेगर पुलिस ने चकमो आपी थई गयो फरार। कच्छ में आधार कार्ड की कामगिरी ने लाग्यु ग्रहण, क्यांक 25 तो क्यांक 50% कामगिरी बाकी। हवे तमाम तालुका मथकोए अपाशे एक आधार कार्ड काढवानी किट। कच्छ में गैरकायदेसर कोलसा नो धमधमतो काळो कारोबार, 2 जुदा जुदा स्थानों पर 2 नंबरी कोलसो भरेल वाहनों झड़पाया। कोलसानो जत्थो करायो वन तंत्र ने हवाले। एलसीबीए काळी तलावड़ी हत्या केसना आरोपीओ दबोच्या। प्राथमिक तपास में आरोपीओए गुनानी करी कबूलात। गाम में वर्चस्व जमावाना झगड़ा में थई हत्या। भूजना काळी तलावड़ी गामे थयेली चकचारी हत्याना केस में एलसीबीए 4 शख्सों की धरपकड़ करीने तपास आगळ वधारी छे। गत तारीख 28/6/2015 काळी तलावड़ी गामे रणधीरभाई बेचूभाई बराड़ियानी निर्मम हत्या कराई थी। आ हत्या केस में फरियादी अरविंद रवजीभाई बराड़ियानी फरियाद ने टांकीने पोलीसे तपास आदरी थी। पश्चिम कच्छ एसपी डीएन पटेले आ केसनी तपास एलसीबी ने सौंपता एलसीबी पीआई जेपी आरोलना मार्गदर्शन हेठळ हत्या केस में संडोवायेला 4 आरोपीओ झड़पाया छे, जेमां रघु गोविंद डांगर अने प्रकाश रघु डांगर ने पोलीसे लाडोई गामनी रखाल अने डूंगरोमांथी झड़पी पाड्या हता। अने तेमनी सघन पूछपरछ में अन्य 2 आरोपीओ गोड़पर गामना डूंगरोमां छुपाया होवानुं जाणवा मळता पोलीसे ते स्थळेथी रमेश गोविंद डांगर अने प्रवीण रघु डांगर ने दबोची लीधा हता। झड़पायेला 4 आरोपीओ हत्याना गुनानी कबूलात करी हती। काळी तलावड़ी में रघु गोविंदनुं वर्चस्व हतुं अने मरनार रणधीरभाई पण गामना आगेवानी करी पोतानुं वर्चस्व स्थापता हता। त्यारे बन्नेनी वाड़ी अड़ीने ज आवेली हती अने वाड़ीमां माटीना खोदकाम बाबते बन्ने वच्चे तकरार थता हत्यानी घटना बनी हती, जेमां रघु गोविंद डांगरे रणधीर बराड़ियाने छरीना घा मारी मोतने घाट उतारेल। पोलीसे झड़पायेला आरोपीઓને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે। આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કાર્યવાહી હાથ ધરાશે। રાધુભાઈનું ગામમાં અન્ય વસ્તી ઉપર તેમજ પોતાની આહિર જ્ઞાતિ ઉપર પણ વધારે પ્રભુત્વ છે। રણધીરભાઈ પોતે પણ આગેવાન હોય, પોતાનું પ્રભુત્વ રાધુભાઈ કરતો વધારે વધે એના માટે પ્રયત્નો કરતા, એ પ્રયત્નોના ભાગરૂપે રાધુભાઈના કહેવા પ્રમાણે તેઓને હેરાન કરવાની પ્રવૃત્તિ કરતા હતા અને રાધુભાઈનું વર્ચસ્વ ગામમાં ઘટે એવા પ્રયત્નોને કારણે બંને વચ્ચે ઘણા લાંબા સમયથી મનદુખ ચાલતા હતા। આવામાં જ રાધુભાઈના એક ખેતરમાં લોડર જેસીબી મશીન અને ટ્રેક્ટરથી માટીકામ ચાલતું હતું, એટલે એમને એનું કામ રોકેલું અને કામ રોક્યું એના ભાગરૂપે જે તે વખતે સ્થળ ઉપર બોલાચાલી થઈ અને બોલાચાલીમાંથી જપાજપીને મારામારી શરૂ થતો રાધુભાઈએ છરીઓના ગા મારેલા, જેને કારણે ત્યાં સ્થળ ઉપર આ રણધીરભાઈનું મોત થયેલ છે। કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા આજે વીજ કંપની સામે મોરચો માંડીને વિરોધ નોંધાવાયો હતો। તાજેતરમાં વીજ કંપની દ્વારા ઠેર ઠેર વીજ જોડાણોની ચેકિંગ કરીને દંડનીય કામગીરી કરાઈ રહી છે, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો। અને કચ્છભરમાંથી મોટી સંખ્યામાં ઉમટેલા ખેડૂતોએ ભુજ સ્થિત વીજ કંપનીની જિલ્લા કચેરીનો ઘેરાવ કર્યો હતો। ખેડૂતોએ એવી માંગ કરી હતી કે વીજ કંપની દ્વારા વીજ ચેકિંગની કરાતી કામગીરી સ્થગિત કરવામાં આવે અને ખોટી રીતે ખેડૂતોને કરાતી કન્નડગત બંધ કરવામાં આવે। ત્યારે સામે વીજ કંપનીના અધિક્ષક ઇજનેરે પ્રત્યુત્તર આપતા જણાવ્યું હતું કે સરકારના આ પરિપત્ર અનુસાર ચેકિંગ કરવામાં આવે છે। કચ્છમાં ખેતીવાડીના વીજ જોડાણમાં 40%થી વધુ વીજ લોસ થતો હોવાનું ધ્યાને આવતા ચેકિંગ કરાઈ રહી છે। ત્યારે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ કિસાન સંઘે આવેદનપત્ર આપવાનું પડતું મૂકીને કચેરી બહાર જ આંદોલન શરૂ કર્યું હતું અને એવી ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી તેમની માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે। સરકારશ્રી સાથે, કલેક્ટર સાહેબ સાથે અને મિનિસ્ટ્રી ઓફ એનર્જી ગુજરાત સરકાર સાથે, અમારા GUVNL સાથે જે કેસીસ ભૂતકાળમાં 2 બોરને લગતા હતા એવા કુલ 23 કે 27 કેસ છે। આ બધા જ કેસીસમાં અમે કોઈ પણ પ્રકારના પગલાં લીધા નથી। આજે તેઓ મારી પાસે એવો સૂર પુરાવે છે કે તમામ જે 126 અને 135માં વીજ જોડાણો પકડાયેલા છે એ બધા જ
તમારે કાપવાની જે સંભાવના, અને ચેકિંગ કરવા કોઈ વ્યક્તિ જાય છે તો એને ખબર પણ નથી હોતી કે કયો માણસ ક્યાં છે, અને પછી જે કોઈ માણસ ચોરીમાં અથવા કોઈ પ્રકારની ગેરરીતિમાં પકડાય છે અને જો એ એમ કહે છે કે હું વિશિષ્ટ આ વ્યક્તિ છું અથવા તો ખેડૂત છું અથવા આ છું અને મને હેરાન કરવામાં આવે છે, તો એવો તો પ્રશ્ન ઉદ્ભવતો નથી. જ્યારે ચોરી પકડવા જાય છે ત્યારે જ ખબર નથી હોતી, તો હેરાનગતિનો તો પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવશે? આ કચ્છ જિલ્લાની અંદર મોટે પાયે અને ચેક ઇન ઝુંબેશ આ સર્કલ દ્વારા ચાલુ કરવામાં આવી ત્યારે અનેક ખેડૂતોના અમારા માજી પ્રમુખ શામજીભાઈ મહેત્રાના ઉપર ફોન આવ્યા, અને ત્યારે જ અમે નિર્ણય લીધો કે ભાઈ કે આ જે વસ્તુ બનેલી અને આપણી વાત પણ થઈ ગયેલી છે છતાં પણ આવું જો વર્તન કરતા હોય, અને પછી ત્યારબાદ અમારા માજી પ્રમુખ શામજીભાઈએ આ અધિક્ષક જોડે ટેલિફોનિક વાત કરી અને વિનંતી કરી કે ભાઈ અત્યારે દુષ્કાળ વરસ છે આ છે અને સરકારનો પણ અભિગમ સારો છે તો તમે ઉતાવળ ન કરો, એટલે એના જવાબમાં કે બેફામ જે જવાબ હતો કે અમારું આ કામગીરી ચાલુ રહેશે અને તમારાથી જે કાંઈ થાય તમે કરી લો, તો આનામાં અમને એ સમજાતું નથી કે એક બાજુ સરકાર પોઝિટિવ હોય અને આ અધિકારી આવું વર્તન કરે ચલાવી લેવામાં આવે નહીં. કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા પીજીવીસીએલ સામે છેડાયેલા આંદોલનમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ મધ્યસ્થી કરીને સમાધાન કરાવ્યું હતું, જેમાં જ્યાં સુધી સરકાર દ્વારા ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી કનેક્શન ન કાપવા કે ચેકિંગ ન કરવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં કિસાન સંઘના પ્રદેશ કક્ષાના આગેવાનોની સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી હતી, તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કિસાન સંઘના અગ્રણીઓએ જણાવ્યું હતું. કચ્છમાં વિદેશી દારૂના હબ ગણાતા ભચાઉના ચિરઈ ગામમાંથી શરાબનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાડેલા દરોડામાં રૂપિયા 13,40,000 વિદેશી શરાબ ઝડપાયો હતો. જોકે બુટલેગર ફરાર થઈ જતા પોલીસને હાથ આવ્યો ન હતો. જૂની ચિરઈ ગામે એક વાડામાં પૂર્વ બાતમીના આધારે એલસીબીએ રેડ કરી હતી. વાડાની એક ઓરડીમાંથી વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની 349 પેટીઓ મળી આવી હતી. વાડામાં શરાબનો જથ્થો ઉતારનાર કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ શખ્સ વિરુદ્ધ અગાઉ પણ દારૂના ગુના નોંધાયેલા છે. એલસીબીએ 13.5 લાખના દારૂના જથ્થાને કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે. તો આ તરફ માંડવી કોડાઈ નજીક 91,000 શરાબ સાથે બે આરોપી ઝડપાયા હતા. પશ્ચિમ કચ્છ એલસીબીએ વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કોડાઈ નજીક વિદેશી દારૂ સાથે કાર આવતી હોવાની પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. આજે વહેલી પરોઢે ઝડપી પાડવામાં આવેલ કારમાંથી જુદા જુદા બ્રાન્ડની વિદેશી શરાબની 144 બોટલો ઉપરાંત બિયરના 240 ટીન ઝડપાયા હતા. શરાબના જથ્થા સાથે ગોધરાના ભરત પચાણ ગઢવી અને લઠેડીના શંભુ ભાનુશાલીની ધરપકડ કરવામાં આવી હતી. એલસીબીએ 3 લાખની કાર સહિત 3,91,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓએ પૂછપરછમાં દારૂનો જથ્થો કોડાઈ ગામના હરી ગઢવીએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. એલસીબીએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ માંડવી પોલીસ મથક પર ફોજદારી નોંધાવી હતી. ભુજની જથ્થાબંધ બજારમાં ગત રાત્રિએ 6 દુકાનોના તાળા તોડી તસ્કરી કરવા પ્રયાસ કરાયો હતો. ગત રાત્રિના ત્રાટકેલા તસ્કરોએ બજારની 6 દુકાનોને નિશાન બનાવી શટરના તાળા તોડીને 5,000-1,000ની રકમ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રિના આવેલા તસ્કરોએ એક પછી એક દુકાનના તાળા તોડતા હતા અને જે કંઈ મળે તેનો સફાયો કરતા હતા. દરમિયાન પ્રાપ્ત વિગતો અનુસાર ચોકીદાર તસ્કરોને ભાળી જતા ચોરટાઓએ ચોકીદાર પર પથ્થરમારો કર્યો હતો અને નાશી છૂટ્યા હતા. જથ્થાબંધ બજાર પર તસ્કરો નિશાન તાકી બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમ કે છેલ્લા 1-1.5 મહિનામાં જ લાખોની 2 મોટી ચોરીઓ થઈ છે, જેને લઈને બજારની સુરક્ષા વધારવા સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી ચાલુમાં છે. તે દરમિયાન તસ્કરોએ બજારને નિશાન બનાવી તસ્કરીના ઈરાદે આવ્યા હતા, પરંતુ મોટી મતા હાથ લાગી ન હતી. ત્યારે જથ્થાબંધ બજારના વેપારીઓની સુરક્ષા સામે ફરી પાછા સવાલો ઉઠ્યા છે. ગઈ રાત્રે 6 દુકાનના તાળા તૂટ્યા છે અને મારી દુકાનમાંથી લગભગ થોડો ઘણો માલ ગયો છે. સઘન પેટ્રોલિંગ થાય તો આવા બધા આગળ પણ આવું યાર્ડમાં થઈ ચૂક્યું હતું ઘણી બીજી વખત થયું, તો આવા બધા પેટ્રોલિંગ સારું થાય તો વાંધો ના આવે, તો આવા બધા બનાવો ન બને બીજી વખત. કાલે રાત્રે 2:45 વચ્ચે 6 દુકાનની અંદર તાળા તૂટ્યા છે, જે પાછળ અમારી કને યાર્ડની પાછળની સાઈડ એજન્સી માર્કેટ કરીને આખી 28 કે 30 દુકાનો છે, એની અંદર 6 દુકાનના તાળા તૂટ્યા છે. પોલીસ પેટ્રોલિંગ એની રીતે રોજ રૂટિંગ 2 રાઉન્ડ મારતા જ હોય છે, પણ હવે આ રાતના 2-3 વાગે આ લોકો આવે છે ને ત્યારે કોઈ ચોકીદાર હોય ને એકલ દોકલ ચોકીદાર તો ત્યાં પાણા ઘા કરે મોટા મોટા, એટલે ચોકીદાર રોજ ભાગી જતા હોય છે. વધુ સમાચારો જોશું પરંતુ આના નકડા વિરામ બાદ.